મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 5 સપ્ટેમ્બર ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોરથી વરસાદનું આગમન થયું હતું. જામનગર જિલ્લામાં સાર્વત્રિક 2.5 થી 2.25 ઇંચ વરસાદ પડ્યો છે. કાલાવડમાં તથા જામજોધપુરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જોડિયામાં તથા જામનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર શહેરમાં મોસમનો કુલ વરસાદ 30 ઇંચ નોંધાયો છે. સચાણા ગામે વીજળી પડતા મહેબૂબ ઇકબાલ કક્કલ નામના 19 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. દેશના પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરી રહી છે. આઈએનએક્સ મીડિયા કેસમાં તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આજે સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી કરી હતી. કોર્ટે ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રાખવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ અજગર ભરડો લીધો છે. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થતાં તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ. જમા થયેલા સાફ પાણીમાં જ ડેન્ગ્યુના મચ્છરો ઉદ્ભવે છે. ગુજરાતમાં 1600 કિલોમીટરનો સમુદ્રી કિનારો છે. આ જળ સમૃદ્ધિનો ટુરિઝમ ક્ષેત્રે શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે. રાજ્ય સરકાર ક્રુઝ ટુરિઝમ વિકસાવવા વિચારણા કરી રહી છે. દ્વારકા, સોમનાથ તથા પોરબંદરને ક્રુઝ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહયોગથી આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. ક્રુઝ ટુરિઝમથી 2.5 લાખ લોકોને રોજગારી મળી શકે તેમ છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.